ગુજરાત રાજ્યમાં નબળા વરસાદના કારણે પ્રજાજનો તેમજ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ઉપરાંત પશુપાલકોને પશુધન માટે પૂરતો ઘાસચારો ન મળતા વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ અંગે સામાજિક કાર્યકરોએ સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે ત્યારે સરકાર જગતના તાતની ફરિયાદ સાંભળશે કે નહીં તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે જી અરવિંદભાઈ, હાલ જામનગર જિલ્લામાં જે ઘાસચારો એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેનો અહીંયાથી કચ્છમાં ખાતે નિકાસ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો એ મુદ્દે અને શું છે એ સ્થિતિ? ખરેખર જામનગર જિલ્લાની અંદર છેલ્લા એક મહિનાથી હું કલેક્ટર પાસે વારંવાર મેં રજૂઆત કરેલી છે કે જામનગરનું જે ઘાસ છે 5 ડેપો ઉપર આ ઘાસ અહીંયાથી બારે ન મોકલવામાં આવે, કારણ કે ગઈ જન્માષ્ટમી પછી જામનગર જિલ્લાની અંદર વરસાદ ન હોવાને કારણે અછતની પરિસ્થિતિ થશે, ઉદ્ભવશે એવું ચિત્ર ઉપસી આવ્યું હતું. પણ સરકાર આ બેરી સરકારને અને અણઘડ સરકારને આનું કોઈ પ્લાનિંગ કરતાં આવડેલું નથી, જેથી કરીને અહીંનું ઘાસ કચ્છમાં મોકલી દેવામાં આવ્યું છે. વાત કરવામાં આવે જામનગર જિલ્લાની તો જામનગર જિલ્લામાં લગભગ 4.5 લાખ જેટલું પશુધન છે અને અહીંયાનું પશુધન છે એને અહીંયાનું ઘાસ પણ ક્યાંક ને ક્યાંક માફક આવી ગયેલું હોય છે અને ભવિષ્યમાં જો દક્ષિણ ગુજરાતમાંથી જે ઘાસ માફક મંગાવવામાં આવશે, આયાત કરવામાં આવશે, તો એ મુદ્દે આપ શું કહેશો? ખરેખર જેમ માણસ અલગ અલગ વિસ્તારમાં રહેતો હોય એમ પોતાના ખોરાક ટ્રેડિશનલ હોય છે, એમ પશુને પણ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંનું જે જમીનની ઉપર ઉત્પાદન આવે એ ઘાસ વધારે માફક આવતું હોય છે જેનાથી. અને બીજા નંબરમાં અહીંયા આપણા જે ઘાસના વીડીના વિસ્તારો છે ત્યાં સણિયાર અને ધરફલા નામના બે ઘાસ થાય છે. આ બે ઘાસની અંદર દૂધ અને ફેટના પ્રમાણ વધારે હોય છે એટલે આપણા પશુઓને અહીંનું ઘાસ વધારે માફક આવે છે. જ્યારે જે દક્ષિણ ગુજરાતમાંથી આવશે એ લાહા વિસ્તારનું અને પાણીવાળા વિસ્તારનું ઘાસ હશે, એ ભંગોળું જેની અંદર કોઈ જાતના ફેટ કે કંઈ હોતું નથી, ખાલી પશુનું પેટ ભરાઈ છે પણ જેનાથી દૂધનો વધારો થતો નથી કે દૂધ સમુકાનું ઘટે છે. જામનગર વન વિભાગ અત્યારે 2 જિલ્લાની કામગીરી સંભાળે છે, ક્ષેત્રીય કામગીરી, જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો. જામનગર જિલ્લામાં અમે ઘાસ એકત્રીકરણની કામગીરી તો નવેમ્બર ડિસેમ્બરની અંદર થતી હોય છે દર વર્ષે, એટલે છેલ્લા વર્ષે અમે 40 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કરેલું અને અગાઉના વર્ષોનું ઘાસ પણ હતું. જામનગર જિલ્લામાં કુલ 27 ગોડાઉન છે, દ્વારકા જિલ્લામાં કુલ 5 ગોડાઉન આવેલા છે. આ બધા ગોડાઉનમાં એ ઘાસ ભરેલું હતું. આ ઉપરાંત અમારી પાસે કલેક્ટર શ્રી જામનગરનું પણ 14 લાખ કિલોગ્રામ ઘાસ અમારી પાસે હતું. આ તમામ ઘાસ રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં જરૂરત પડતો વિવિધ પ્રકારના ચારેક હુકમથી આ તમામ ઘાસની ફાળવણી કચ્છ જિલ્લાની કરી અને કચ્છ જિલ્લાએ એ પરિવહનની કામગીરી છેલ્લા 3 મહિનાથી હાથ ધરી. અત્યારે જામનગર જિલ્લામાંથી, જામનગર વન વિભાગમાંથી કહીએ તો કુલ્લે 1,70,000 કિલોગ્રામ કચ્છમાં ઘાસ મોકલવાનું બાકી છે. બાકીનું તમામ ઘાસ જેટલું હતું એ ત્યાં પૂરું પહોંચી ગયેલું છે, જેમાં કુલ્લે 74 લાખ કિલોગ્રામ ઘાસ અમે અહીંયાથી જામનગર વિભાગમાંથી કચ્છ જિલ્લાને મોકલાવેલું છે. ચાલુ વર્ષે અમે ઘાસ એકત્રીકરણની કામગીરી શરૂ કરી દીધી છે, જેનું રક્ષણ અમે જુલાઈ મહિનાથી કર્યું હતું અને હવે કટિંગની કામગીરી 1 મહિનાથી શરૂ કરી છે અને હજુ 2 મહિના સુધી ચાલશે. મોડામાં મોડા જાન્યુઆરી મહિના સુધીમાં અમે કુલ 25 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. વર્ષ નબળું છે એટલે, નહીતર અમે ગયા વર્ષે 40 લાખ કર્યું હતું અને તે પૈકી ભલે વરસાદ નબળો છે તો અમારી કોશિશ છે કે 20 લાખથી તો વધુ ઘાસ એકત્રિત થાય. આ ઘાસ જામનગર જિલ્લા માટે અને દ્વારકા જિલ્લા માટે ઉપયોગમાં લઈ શકાશે વિતરણ કરવા માટે. એ બાબતે સરકાર હુકમો કરે એનો અમારે પાલન કરવાનું થાય છે. ઘાસની તમામ ફાળવણીની કામગીરી અને એના કંટ્રોલની કામગીરી ગુજરાત સરકાર પાસે જ છે, એટલે ગુજરાત સરકાર ગાંધીનગરથી રેવન્યુ સચિવ સાહેબ જે ફાળવણી કરે એ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવે છે.